कोरोना वायरस दरमियान थयेल मृतकोना परिवारोने सरकार तरफथी वळतर मळे ते माटे न्याय यात्रा थकी श्रद्धांजलि अर्पण करवा माटे कोंग्रेसना नेता भरतसिंह सोलंकी खिम्मत गामे आवी पहोंच्या हता। ગુજરાત સહિત દેશ સાક્ષી છે કે બીજી લહેર દરમિયાન ઓક્સિજન તેમજ હોસ્પિટલમાં દાખલ થવા માટે અનેક લોકો રચડપાટ કરતા હતા। લાખો રૂપિયા દવા અને સારવાર પાછળ ખર્ચ કરવા છતાં પણ અનેક જિંદગીઓ કોરોના સામે જંગ હારી ગઈ હતી। કોરોના વાયરસની ઝપેટમાં કોંગ્રેસના ઉચ્ચ નેતા ભરતસિંહ પણ આવી ગયા હતા। લાંબી સારવાર બાદ સ્વસ્થ થયા પછી કોરોના વાયરસ દરમિયાન પોતાના સભ્યને ગુમાવનાર પરિવારને સહાય મળે તે માટે કોંગ્રેસ પક્ષે ન્યાય યાત્રા સ્વરૂપે ગુજરાતભરના ગામે ગામે ફરી 4 લાખ રૂપિયાની સહાય માટે અરજીપત્ર મંગાવી રહ્યા છે। આજે ખિમ્મત ગામે કોરોના વાયરસના લીધે મૃત્યુ પામેલને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નસાભાઈ પટેલ, દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જ્યોતાભાઈ પટેલ સહિત જિલ્લાભરમાંથી કોંગ્રેસના નેતા કાર્યકરો ન્યાયયાત્રામાં સહભાગી થઈને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। 4 અલગ અલગ મુદ્દા સાથે કોંગ્રેસ વર્તમાન સરકારને ઘેરી ન્યાયની માંગણી કરી રહી છે, જેમાં 4 લાખની વળતરની માંગ, કોરોના વાયરસ દરમિયાન થયેલા સારવારના ખર્ચ વળતરની માંગ અને કોરોના વાયરસ દરમિયાન સરકારી કર્મચારી કે અધિકારીનું મૃત્યુ થયું હોય તો તે પરિવારના એક સભ્યને નોકરી આપવાની માંગ સાથે કોરોના વાયરસ દરમિયાન દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીને પડેલી હાલાકી મામલે સરકાર દ્વારા કરવામાં આવેલી વહીવટના મામલાની માંગ કરી હતી। જે પ્રકારે મહામારીમાં કોવિડના કારણે ગુજરાતમાં હજારો લોકોના મૃત્યુ થયા, અનેક કુટુંબો બરબાદ થયા, કોઈનો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો પૌત્ર, કોઈના માતા, કોઈના મામી, કોઈના કાકી અને કોઈને કોઈ એમાં પરેશાન થયા, લાખો રૂપિયાનો ખર્ચ થયો, આર્થિક રીતે બરબાદ થઈ ગયા, ત્યારે આજે આ બહુ દુઃખદ પ્રસંગ છે અને એ દુઃખદ પ્રસંગમાં પ્રજાની લાગણી સાથે હવે એના પર કેમ મલમ લગાવી શકાય અને એના જીવનમાં શું સથવારો આપી શકાય એ માટે રાહુલ ગાંધીએ જે પહેલ કરી અને એની સાથે કોંગ્રેસે પ્રજામાં વચ્ચે જઈ, કોર્ટમાં જઈ અને જે પરિવારોનામાંથી મૃત્યુ થયા હોય એના મૃતકના કુટુંબને કંઈ સહાય મળે ત્યારે એને માટેની લાગણી માગણી વ્યક્ત કરી હતી। સુપ્રીમ કોર્ટે આ બાબતમાં સૂચના આપી કેન્દ્ર અને રાજ્ય સરકારોને કે તમે નેગોશિએટ કરી અને એને મદદનો એનો મુઆવજો, એને વળતરની રકમ નક્કી કરો। એટલે કોંગ્રેસ પક્ષે બધી ચર્ચા વિચારણા કર્યા પછી 4 લાખ રૂપિયા મિનિમમ ઓછામાં ઓછા મૃતકના પરિવારને મળે અને જે પરિવારોએ જે ટ્રીટમેન્ટ, દવા અને બધું લીધું હોય એના પરિવારને પણ મદદ મળે, અથવા જો કોઈ સરકારી કર્મચારી એમાં મૃત્યુ પામ્યો હોય એના કુટુંબમાંથી કોઈને નોકરી મળે, એવી મુદ્દાઓ સહિતની વાત લઈને અમે પ્રજામાં જઈ અને પ્રજાની માગણી અમે રજૂ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા। ધાનેરા તાલુકાના ખિમ્મત ગામે યોજાયેલ ન્યાયયાત્રામાં ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓએ ન્યાયપત્ર ભર્યા હતા। ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈએ કોરોના વાયરસમાં થયેલ મોતનો સાચો આંકડો જણાવી તમામ મૃતકો પરિવારને વળતર મળે તેવી માંગ કરી હતી। ખૂબ જ સાહેબ આ વિસ્તારમાં દુઃખ પડ્યું છે અને આપ સાહેબ કહેતા હતા કે આ ફોટા કેટલા નાખ્યાના છે, એક એક ગામમાં સાહેબ 25-30 માણસો મર્યા છે, ઓક્સિજન ના પણ અભાવે મૃત્યુ પામ્યા છે। આ મૃત્યુનો અભાવ આ વિસ્તારમાં ખૂબ મોટો છે, દવાખાનાની સુવિધા પણ ઓછી નથી, ઓક્સિજન પણ ન હોવાના કારણે આ બધું મૃત્યુ થયું છે। તો આપ સૌ આપણે સૌ આપને જે મૃત્યુ પામેલા માણસોને સર્જોજલી આજે આપીએ, એના દુઃખમાં સહભાગી બનીએ અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કુટુંબ જે બેઠા થવા માટે ગરીબ પરિવારોને સરકાર યોગ્ય વળતર આપે તેવી ઉમદા માંગ સાથે આજે કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા શબ્દોના પ્રહાર કર્યા હતા। ગુજરાતમાં દારૂબંધી મામલે ભરતસિંહે ભાજપના કાર્યકર્તા દલાલી લેતા હોવાનું જણાવી પોલીસ વિભાગ તેમજ રેવન્યુ વિભાગ ભ્રષ્ટાચારમાં સૌથી આગળ હોવાનું જણાવ્યું હતું। જનતા પાર્ટી એના મુખ્યમંત્રી હોય, એના નાયબ મુખ્યમંત્રી હોય, એના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય, એ બે મોઢાની વાત કરવા ટેવાયેલા છે। એમને પોતાના જ ખબર છે કે એમના નાક નીચે દારૂ વેચાય છે, દારૂઓના અડ્ડા ચાલે છે અને એના કરતાં વિશેષ વાત એ છે કે જે દારૂઓના અડ્ડા ચાલે છે એમાં મળતિયા તરીકે ભાજપના કાર્યકરો કમિશન ખાય છે, દલાલી ખાય છે, ભ્રષ્ટાચાર કરે છે। રાજ્યના મુખ્યમંત્રીએ પોતે એમના ભાષણમાં કબૂલ કર્યું હતું કે
25 વર્ષ પહેલા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર નહોતો ચાલતો, ચાહે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય ચાહે પોલીસ ખાતું હોય, પણ આજે એ ભ્રષ્ટાચાર વધ્યો છે. અને એ ભ્રષ્ટાચાર વધ્યો હોય તો એને માટે જવાબદાર મને લાગે છે કે નીતિનભાઈને ખબર જ છે, એ પોતે એના માટે જવાબદાર છે. ધાનેરા તાલુકાની વર્ષો જૂની પીવા અને સિંચાઈ માટેની પાણીની માંગની રજૂઆત પણ થઈ હતી. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતા પાણી બાબતે ખોટું બોલે છે. જિલ્લામાં અને એમાં ખાસ કરીને ધાનેરાની અંદર અમે નર્મદાનું પાણી, નર્મદાના નીર આપશું. એમણે એમના ઈષ્ટદેવથી સોગંદ ખાઈને વાત કરી છે. જેટલા જેટલા નેતાઓ આવ્યા એટલા ના કરી હોય તો કહો તમે બધી વાત ખરી છે કે ખોટી? ખરી છે ને? તો આ લોકો હવે પછી એ લોકો આપણા વચ્ચે આવે તો એમને આપણા વચ્ચે જાકારો આપવાનો છે. અને એમણે જે કરેલી વાત છે, બોલીને ફરી ગયા છે, એ વાત યાદ કરવાની છે. મિત્રો, આ સરકાર ખેડૂતોના વિરોધની સરકાર છે. આપણે કોવિડની વાત કરીએ છીએ, પણ કોવિડમાં ખેડૂતોએ આવે અને બીજા જે પ્રશ્નો છે એ પણ આવે. તો છેલ્લા 9 મહિનાથી દિલ્હીની અંદર ખેડૂતો આંદોલન કરીને બેઠા છે. તો ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે છે અને ખેડૂતોની માગણી સ્વીકારતા નથી.